પેજ નંબર એકસો પંચ્યાસી પ્રકરણ છવ્વીસ મારા કાર્યક્ષેત્રની પાઠશાળા જે રીતે શિક્ષણ નવું કશું શીખવવાનું કામ નથી કરતું તેવું ઘણા તજજ્ઞોનું માનવું છે તેવું જ સેવા કે સમર્પણ કોઈ શીખવી શકતું નથી તેવું હું માનું છું શિક્ષણ જે રીતે વ્યક્તિની અંદર પડેલી શક્તિઓને જગાડવાનું કામ કરે છે તેવું જ સેવા ક્ષેત્રનું છે જીવનના અવનવા અનુભવો વ્યક્તિના અંતરમાં પડેલા સેવા બીજને અંકુરિત કરવાનું કામ કરે છે મારા જીવનમાં સેવા ક્ષેત્રની શરૂઆત કેવી રીતે અને કેમ થઈ તે તો હું જાણતો નથી પરંતુ સેવા ક્ષેત્રની મારી ખરી પાઠશાળા અંધ અભ્યુદય મંડળ ભાવનગર છે આ સંસ્થામાં સંવેદના શું છે તે સમજવા અને જાણવાનું મને સદભાગ્ય સાંપડ્યું જેને મારા સેવા ક્ષેત્રના હું ગુરુપદે સ્થાપી શકું તેવા શ્રી શાંતિલાલ રૂગનાથ ઓઝા કે જેમના નેતૃત્વ નીચે મને અનેક ક્ષેત્રની કામગીરી કરવાની અને તે પાર પાડવાની તાલીમ મળી તે વખતે અમારા આ મંડળની ઓફિસ ભાંગલીગેટ પાસે એક ભાડાના મકાનમાં ચાલતી હતી જેની આજુબાજુ હીરાના કારખાના આવેલા હતા ઘસુ લોકો અમારી ઓફિસમાં અવારનવાર ટેલિફોન કરવા કે પોતાનો ટેલિફોન આવે તે લેવા માટે આવતા તેથી આ બધા લોકો સાથે ઠીક ઠીક સંબંધો સ્થાપિત થયા હતા પેજ નંબર એકસો છ્યાસી લાભાર્થી અંધજનો મંડળની ઓફિસે આવતા તેમને આ લોકો ઓફિસથી બસ સ્ટેન્ડ સુધી પહોંચાડી આપવાનું ખૂબ સુંદર કામ કરતા હતા તેમની આ સેવાવૃત્તિથી હું હંમેશા ગદગદિત થતો ગામડાના અભણ લોકોની આવી સમજ માટે મને હંમેશા સન્માનની લાગણી થતી કોઈવાર આવા લોકોની સંવેદના માટે વિચારોની હારમાળા પસાર થઈ જતી અમારી આ ઓફિસે ખૂબ નબળી આર્થિક પરિસ્થિતિવાળા અંધભાઈ બહેનો અને એમાંના કેટલાક સાવ અભણ લોકો આવતા આ બધા લોકોની સમસ્યાઓ અને દુઃખદ બાબતો મારા હૃદયને કોરી ખાત મંડળની ઓફિસનો સમય સવારના દસથી સાંજના છ સુધીનો હતો પરંતુ મારે તરસમિયા ગામથી ભાંગલીગેટ આવવા માટે ઘરેથી સવારના આઠ કલાકે બે કલાકના અંતરે આવતી બસનો લાભ લેવા આવવું પડતું આ બસ સૌ પ્રથમ ગંગાજળિયા તળાવ જતી ત્યાંથી મારે બસ બદલી અન્ય બસ દ્વારા ભાંગલીગેટ પહોંચવું પડતું આ બંને બસની મુસાફરીમાં લગભગ કલાક સવા કલાક વીતી જતા આથી દસના સ્થાને હું લગભગ સવાનવે ઓફિસે પહોંચી જતો હું પહોંચું ત્યાં સુધીમાં જરૂરિયાતમંદ એકાદ બે અંધ પરિવાર

પૈસા બચાવી મદદ કરવાનું કરતો હું મુસાફરી હંમેશા મ્યુનિસિપાલિટી બસમાં કરવાનું પસંદ કરતો કારણ કે બચેલા પૈસા પીડિતોની મદદ માટે વાપરી શકાય તે સમયે મંડળ તરફથી મને માસિક રૂપિયા સાતસો માનદ વેતન તરીકે ચૂકવવામાં આવતું મંડળથી રાત્રિના આઠ વાગ્યાની બસમાં હું ગંગાજળિયા તળાવથી તરસમિયા જતો પેજ નંબર એકસો સત્યાસી કોઈવાર બસ કેન્સલ કરવામાં આવે કે રૂટ બદલવામાં આવે તો મારે અવાણિયા કે અકવાડા જતી બસમાં ગૌશાળા સુધી જવું પડતું અને ત્યાંથી લગભગ દોઢેક કિલોમીટર ચાલતા તરસમિયા પહોંચવું પડતું કોઈવાર રાત્રિના સાડા નવ દસ ઘરે પહોંચતા થઈ જતા નાનપણથી માતાનું છત્ર ગુમાવ્યું હોવાથી ઘરે મોટા આવવાની નોંધ લે તેવા ઘરમાં કોઈ સભ્ય ન હતા કોઈવાર બધાને સૂઈ ગયેલા જોઈ હું ભૂખ્યા સુઈ જવાનું પસંદ કરતો સહજે ગણતરી કરીએ તો મહિનામાં છ સાત દિવસ આ રીતે જરૂર પસાર કરવા પડતા જો કે સવારના જાણ નહીં કરવા માટે ઘરના સભ્યો મીઠું ઠપકો જરૂર આપતા પરંતુ હું કોઈની ઊંઘ બગાડવા ઈચ્છતો નહીં હોવાને કારણે મોડા આવ્યા પછી સૂઈ જવાનું પસંદ કરતો આ બધી ટેવ મને આગળ જતા ખૂબ ઉપયોગી બની સહનશક્તિ સમર્પણ અને સેવાભાવનાના ગુણોનું સતત નિર્માણ થતું રહ્યું સ્વકર્તા અન્યની કાળજી લેવાનું જાણે કે માનસ કેળવાયું પરિણામે વધુ ને વધુ લોકો સુધી પહોંચવા સતત પ્રયત્નશીલ રહું છું મારી જેને હું પાઠશાળા કહું છું તેવું મારું સેવા ક્ષેત્ર એટલે કે અંધ અભ્યુદય મંડળ જેનું દર વર્ષે વાર્ષિક અધિવેશન યોજાય છે જેમાં સેંકડોની સંખ્યામાં અંધ ભાઈ બહેનો ઉપસ્થિત રહી મંડળ સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કરે છે કેટલાક સભ્યશ્રીઓ મંડળને સર્વે સર્વા જે મંડળ ન કરી શકે તેવી રજૂઆતો પણ ઉગ્ર સ્વરે કરતા હોય છે જેમનું આ વિશ્વમાં કોઈ નથી કશી સંપત્તિ નથી છતાં પોતાનું જીવન જેમ તેમ પસાર કરી રહ્યા છે તેવા કેટલાક સભ્યો પણ જ્યારે અધિવેશનમાં આવે છે ત્યારે મંચ પર બેઠેલા અમારી જેવા કાર્યકરોને પોતાના તારણહાર સમજી અનેક પ્રશ્નોની રજૂઆત કરે છે જેમાંના કેટલાક પ્રશ્નો કૌટુંબિક સામાજિક રાજકીય કે સરકારી તંત્રના હોય છે જેમાં ઉપસ્થિત કોઈ પણ કશું જ કરવા અસમર્થ હોવા છતાં સભ્યોની અમારા પ્રત્યે જે શ્રદ્ધા જોવા મળી છે પેજ નંબર એકસો તે જોતા હું સભ્યોની લાગણી અને માગણી મુજબ કશું જ વિશેષ કરી શકાયું નથી તે મારે વિવેકપૂર્ણ સ્વીકારવું રહ્યું હું મારી આ પાઠશાળામાંથી સેવાના જે ગુણ શીખ્યો છું તે જ મારા જીવનમાં આગળ વધારવા માગું છું કોઈ પણ અંધ વ્યક્તિને શાંતિપૂર્વક સાંભળી તેને યોગ્ય આશ્વાસન આપવું તે જ સૌ કોઈનું મહત્વપૂર્ણ યોગદાન છે તેમ હું મારી આ શાળામાં શીખ્યો છું અમારા શાંતિદાદા ખૂબ જ ધીરજથી સભ્યોને સાંભળતા હોવા છતાં અધિવેશનમાં તેનું ઘણી વેળા અપમાન કરતા સામાન્ય સભા પણ ચાલવા ન દેતા સભામાં રજૂ થયેલ પ્રસ્તાવો મંજૂર કરવાનું કામ કપરું બનતું મને ઓગણીસો ચોરાણુંમાં માં આવી એક સામાન્ય સભાના આયોજન વખતે સભા મળતા પહેલા એક કલાક અગાઉ દાદાએ બોલાવી કહ્યું આ સભા

તે વખતે ભારે મજબૂત હતી મેં દાદાને કહ્યું બધું કામ મારા પર છોડી દો સભા સર્વાનુમતે બધા જ ઠરાવ પસાર કરશે તેની હું આપને ખાતરી આપું છું દાદા પાસેથી રજા લઈ મેં આગેવાનોનો સંપર્ક કર્યો બધા સાથે મસલત કરી સભાનું કામકાજ શાંતિપૂર્વક ચાલે ઠરાવો પસાર થાય તેની સઘળી જવાબદારી વિરોધ કરનાર આગેવાનોના શિર પર મૂકી બધાને મોટા બનાવ્યા વિરોધ કરનાર લોકોના હાથે જ પ્રસ્તાવો રજૂ કરાવ્યા શાંતિપૂર્વક બધા જ ઠરાવો પસાર થઈ ગયા સભાનું કામકાજ પણ શાંતિપૂર્વક પૂરું થયું દાદાની ખુશીનો પાર ન રહ્યો તેમણે મારી આ કુશળતાની ભારે પ્રશંસા કરી પેજ નંબર એકસો નેવ્યાસી તે પછીના યોજાયેલ મોટા ભાગના અધિવેશનોમાં મેં આ જ રીતે નેતૃત્વ લીધું આજે જ્યારે મારા આ અનુભવ લખું છું ત્યારે મારે કહેવું જોઈએ મંડળે ઠીક ઠીક પ્રગતિ કરી છે સભ્યોના દિલ જીતવાની મને તક મળી છે વર્ષો સુધી પ્રમુખપદ શોભાવનાર શ્રી અમરીશભાઈ પટેલના દુઃખદ અવસાન પછી તે જવાબદારી આઠસોથી વધુ સભ્યોએ મારા શિર પર મૂકી છે આ માટે હું પ્રત્યેક સભ્યોનું ઋણી છું સેવા ક્ષેત્રના જેમણે મને ઉત્તમ અનુભવો પૂરા પાડ્યા છે તેવા શ્રી અંધ અભ્યુદય મંડળનો પણ હું ખૂબ નમ્ર ભાવે આભાર માનું છું આવી અનેક સંસ્થાઓ સેવા ક્ષેત્રમાં જ્યારે પોતાની સુવાસ ફેલાવશે ત્યારે જ સાચા સેવાભાવી સૈનિકો સમાજને પ્રાપ્ત થશે મારી પાઠશાળાની શતશત વંદન